चलो हवे आपणे अभ्यास करी आजे हाफ पावर बेंडविड्थ जेनी घणी बुक मां खाली तमने आवो एक प्रश्न देखाशे बेंडविड्थ एटले शुं समझूती आपो आपणे आ शब्द वाचीए बेंडविड्थ एटले शुं એટલે ખરેખર આપણે બેન્ડવિડ્થ એટલે વળી પાછું કઈ તરંગોના ચેપ્ટરમાં જતા રહીએ એટલે આપણે ખાસ અહીંયા એમ કહી શકીએ આગળ એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અને હું ખાસ એક આગળ શબ્દ ઉમેરીશ હાફ પાવર શું ઉમેરીશ એક શબ્દ આટલો શબ્દ નવી બુકમાં ઉમેરેલો નથી બે એક જ વાત કીધી છે આપ પાવર કયો કે ખાલી બેન્ડવિડ્થ કયો ભાઈનો આપ એક જ એના વિશે શું આપી છે આપણે સમજ્યું સમજાણ મારો પ્રશ્ન એલસી અને એસી શ્રેણી પરિપથ ઈ શબ્દ આવે એટલે તમે સમજી જાવ કે સીધું એસી ને લગતો કઈ પ્રશ્ન છે એ પરિપથ માં હાફ પાવર બેન્ડવિડ્થ હાફ પાવર બેન્ડવિડ્થ એટલે શું સમજાવ ઓકે હવે તમે ગયા લેક્ચર સુધી એવો અભ્યાસ કરી આવ્યા કે એલસીઆર પરિપથમાં અનુનાદ થાય અનુનાદ માટે એલસી પરિપથ તો એલ અને સી તો હોવો જ જોઈએ સાથે આર નું મહત્વ શું છે આર વન એકવાર 100 લીધો એકવાર 200 લીધો તીક્ષ્ણતા વાળી કંઈક આપણે વાત કરી ઉગા લેક્ચરમાં આપણે અભ્યાસ કરી લીધો બરાબર હવે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ ઈ કરવાનો છે આ બેન્ડવિડ્થ એટલે શું અને આગળ લખ્યું હાફ પાવર હવે પેલો મને ક્વેશ્ચન ઈ છે કે પાવર અડધો થાય ત્યારે પ્રવાહનું શું થાય બરાબર પાવર અડધો થાય ત્યારે પ્રવાહનું શું થાય એટલે શું પહેલા આપણે ચેક કરીએ જો પરિપથમાં પહેલા પ્રવાહ કેટલો આવ્યો પ્રવાહ આવ્યો તો ત્યારે પાવર કેટલો લખવો તો કે ત્યારે પાવર પી હતો આ બરાબર છે ત્યારે પાવર પી છે હવે પાવર અને પ્રવાહ ને બેને શું સંબંધ પાવર અને પ્રવાહ ને બેને શું સંબંધ પી ચાલે છે આઈ સ્ક્વેર આર આપણે તો પરિપથમાં આવતો ધાર જ છે ને એટલે હવે અનુનાદ સ્થિતિમાં આવ્યો એટલે અનુનાદ સ્થિતિ માટે આવું સૂત્ર લખું અનુનાદ માટે પરિપથનો ઇમ્પિડન્સ આર હોય અનુનાદ સ્થિતિમાં ઇમ્પિડન્સ પરિપથનો આર જેટલો જ વધે ને આર હોય પાવર પી બરાબર આઈ સ્ક્વેર આર આવું લખાય તો પી ચાલે છે આઈ સ્ક્વેર લખાય કે ન લખાય લખાય ને પી ચાલે છે આઈ સ્ક્વેર લખને ઓકે હવે સપોઝ પાવર અડધો થાય પાવર કેવો કરું અડધો પાવર અડધો થાય બરાબર છે અથવા તો એમ ન ફાવે તો પ્રવાહ રૂપ ટુ માં ભાગ ન કરો બે માંથી કોઈ પણ એક પ્રવાહની કન્ડિશન વિચારી આપણે ચેક કરીએ પ્રવાહ રૂપ ટુ માં ભાગ ન થાય એટલે નવો પ્રવાહ આઈ ડેસ બરાબર પેલો જે પ્રવાહ હતો એના કરતા રૂટ ટુ માં ભાગ માં તો પાવર કેટલો એમ ત્યારે પાવર પી ડેસ તો પી ડેસ ચાલે છે આઈ ડેસ હા તો આપણે ચેક કરીએ ચાલો આનો નાનો ગુણોત્તર લઈ લઈએ પી અહીંયા સ્ક્વેર જ છે ને પી ડેસ ચાલે છે આઈ ડેસ નો સ્ક્વેર બરાબર હવે આ પી ડેસ ના છેદમાં પી આ ચલનની નિશાની જાય I dash નો સ્ક્વેર છેદ માં I પ્રવાહ તમે કેટલો કીધો √2 √2 માં ભાગ નો થયો પ્રવાહ વર્ગમ ના એમ તો વર્ગ કરો તો શું અહીંયા જવાબ આવે P dash બરાબર અહીંયા I square by 2 અહીંયા I નો સ્ક્વેર ગયા તો એમ ના એમ બરાબર છે I square જાય આ P સામે જાય થાય ને તો પી ડેશ બરાબર પી બાય ટુ એટલે હું કેવાય માંગુ છું આપણે બુકમાં સીધું લખ્યું છે ખાસ કે પ્રવાહ જ્યારે રૂટ ટુ માં ભાગ નો થાય આવો એટ ધ ટાઈમ પાવર પી ડેશ કેટલો થઈ જાય અડધો થાય કમ્પ્લીટ આટલું પ્રવાહ રૂટ ટુ માં ભાગ નો એટલે લગભગ વેલ્યુ તમે ગણો ને 0.70 મૂળ કરતા થઈ 70% જેટલી થઈ કહેવાય મૂળ પ્રવાહના 70% એમ બીજા શબ્દોમાં કહું તો એટલે યાદ રાખજો પ્રવાહ રૂટ ટુ માં ભાગ નો તો પાવર અડધો હવે આપણે આ લેખ ને યાદ કરીએ આપણે બેન્ડવિડ્થ તમને વ્યવસ્થિત રીતના સમજીવી છે એટલે આવો કઈક આપણે ડાયાગ્રામ દોર્યો તો કઈક
याद आवे नाले प्रवाह ने वर्ड ने तो कहीं आलेख आपने बना उठा था चलो तो बने वो यहाँ आवृत्ति और लक्ष्य लिया थी जीरो पची पॉइंट फाइव वन पचे यहाँ आगे आवृत्ति थी बराबर ना अभी कहीं आवृत्ति और साथ में आपने सरल डायग्राम देखा क्या था यहाँ पे यहाँ से बदले हुए थे प्रवाह बदले हुए थे અહીંયા કેટલો બધો હતો પ્રવાહ અને અહીંયા પ્રવાહ એમ્પિયર માં હતો આવૃત્તિ 10 ની 6 ઘાત રેડિયન પ્રતિ સેકન્ડ એટલે કેમ હતો સરસ ચાલો હવે તમે આલેખ કઈક આવી રીતના દોરતા હતા કે એક રેડિયન એ r1 બરાબર 100 હોય ત્યારે કઈક પરિપથમાં આવી રીતના કઈક ગ્રાફ આપણને તૈયાર થઈને મળેલો હતો કે બરાબર છે અને બીજા માટે 0.5 મેક્સિમમ થઈ ગયો ને આવી રીતના આલેખ હતો બરાબર બે આલેખ દોર નહી હવે આપણે જે સમજવું છે હાફ પાવર બેન્ડવિડ્થ સમજવું છે તો હાફ પાવર બેન્ડવિડ્થ એટલે કઈ રીતના એને રજૂ કરી શકાય તો જુઓ પહેલા તમે ખાલી આ આર્વન વાળો જ અવરોધ ધ્યાનમાં લ્યો આ આર્વન અવરોધ વખતેનો આલેખ આ કયા અવરોધ વખતેનો આલે આર ટુ કમ્પ્લીટ આર ટુ વખતે પેલા આર વન ને ધ્યાનમાં લ્યો બે ને ભેગા નથી આપણે જે છે સાથે નથી રાખવા આર વન નો મેક્સિમમ પ્રવાહ કેટલો છે પેલા એક હતો હવે દાખલા તરીકે એનો રૂટ ટુ માં ભાગનો પ્રવાહ લાવે 0.70 એટલે 0.5 થી સેજ વધુ એટલે અહીંયા ક્યાંક આવે બરાબર 0.75 અહીંયા કહેવાય ને આ 0.5 0.75 મે એટલે આ પ્રવાહ માટે આ બિંદુ તમે ધ્યાનથી જુઓ આ બે બિંદુ એ બે બિંદુ વખતે તમે આમ વાય અક્ષ ઉપર આમ લંબ ખેંચો બરાબર છે એટલે એ પ્રવાહ 0.75 કરતા સેજ ઓછો એટલે આઈ બાય રૂટ ટુ થયો બરાબર એટલે એ પહેલી જે આપણી સર્કિટ જે હતી કેસ એક માટે અહીંયા પાવર અડધો થયો કેવાય કેસ એક જે હતો પેલો કેસ એના માટે અહીંયા પાવર અડધો થયો કેવાય અને પાવર અડધો થાય એની માટે તમે વાય અક્ષ ઉપર જે પ્રવાહ મળ્યો એ પાવર અડધો થયો પ્રવાહ રૂટ ટુ માં ભાગનો થયો વાય અક્ષ ઉપરથી એક્સ અક્ષ ઉપર આમ આવી જાવ તેનો મતલબ એ બે અલગ અલગ આવૃત્તિ મળે એક આ એક નીચે એક આ બીજી આવૃત્તિ બરાબર અને ઓમેગા વન કહું અને શું કહું ઓમેગા ટુ એ બે આવૃત્તિ મળે મળે કે ના મળે આ બે આવૃત્તિ જે મળે ને એ કેવી આવૃત્તિ મળી કહેવાય ત્યારે પાવર કેવો થયો કહેવાય અડધો આ આવૃત્તિ એ પરિપથની આ આવૃત્તિ સેટ કરો ઓમેગા વન અને કઈ સેટ કરો ત્યારે પાવર કેટલો મળ્યો કહેવાય કેસ એક વાળી ધ્યાનમાં લેજો બ્લેક માર્કર વાળા કેસને ધ્યાનમાં ના લેતા એટલે એક આવૃત્તિ એની અનુનાદ હતી એનાથી સેજ વધારે આવૃત્તિ લ્યો ને અને ડેલ્ટા ઓમેગા કહો આ ગેપ જે છે ને શું કહો આટલાને તો આ બાજુ એટલો જ છે હવે તો વધે જ ડેલ્ટા ઓમેગા હોય તો આ બાજુ ડેલ્ટા તો એવી બે આવૃત્તિ મળે કે જ્યારે પાવર કેવો થાય અડધો એટલે પેલા લખી નાખો કે અહીં આ પાવર અડધો થયો તો અહીં આલેખમાં તમને દેખાતું જશે કઈ બે આવૃત્તિ છે તમને પાવર અડધો લાગે છે તો અહીં આલેખમાં ઓમેગા વન અને ઓમેગા ટુ એવી બે આવૃત્તિ મળે કોણી આવૃત્તિ મળે બે આવૃત્તિ મળે કે જ્યારે પાવર અડધો બને અને પ્રવાહ બીજા શબ્દોમાં કે રૂટ ટુ માં ભાગનો બને હવે આવૃત્તિના તમારે ઇક્વેશન લખવા હોય તો તમે લખી શકો લખો જે ઇક્વેશન ઓમેગા વન નું શું ઇક્વેશન લખીએ કે ઓમેગા વન બરાબર આમ લખીએ કે ઓમેગા વન એટલે અહીંથી આટલું મૂલ્ય થયું આ કેટલું હતું અહીંથી આટલું આ ઓમેગા ઝીરો જેટલું અનુનાદ જેટલું એમાં ડેલ્ટા ઓમેગા ઉમેરે એટલે ઓમેગા વન મળી ગયું કહેવાય એટલે ઓમેગા વન બરાબર આમ લખે ઓમેગા ઝીરો પ્લસ ડેલ્ટા ઓમેગા આવું લખે અને ઓમેગા ટુ બરાબર શું લખાય સર આ ઓમેગા નોટ અહીં સુધી નહીં હતી આટલે બધી ઓમેગા નોટ હતું એમાંથી આટલું કાઢ નાખવાનું
डेल्टा ओमेगा જેટલી આખી માં નાના ભી આવૃત્તિ ને આખી બેન્ડ ને આપણે ડેલ્ટા ઓમેગા કીધું તો માઈનસ ડેલ્ટા ઓમેગા લ્યો કર્યું કાટ નાખવાનું રેડી હતું આ બે આવૃત્તિ જે મળી હવે ખાસ બેન્ડ વિથ કોને કહેવાય આ વસ્તુને એની બે આવૃત્તિ કહેવાય કે જ્યારે પાવર અડધો થાય ઈ જે રેન્જ જે હોય રેન્જ એટલે બીજા શબ્દોમાં કહો તો આની જે આ વેલ્યુ છે ઓમેગા 1 ની એમાંથી અહીંથી આ ઓમેગા 2 ની બાદ કરો એટલે આટલી જે આ કિંમત મળે ને આટલી આટલી આ ભાગ દેખાણ હોય આ એને કહેવાય એની બેન્ડ વિથ અને બીજા શબ્દોમાં પાવર અડધો થતી બે આવૃત્તિનો તફાવત એટલે એને કહેવાય હાફ પાવર બેન્ડ વિથ શું કહેવાય એને આટલી જે વેલ્યુ મળી ને આટલી બરાબર જે ઓમેગા 1 ની જે વેલ્યુ હતી જ્યારે પાવર કેટલો થયો અડધો ओमेगा 2 આવૃત્તિ પાવર કેવો થયો અડધો 0 થી ઓમેગા 1 ની કઈ વેલ્યુ મળે આટલી આ લંબાઈ ઓમેગા 2 ની કઈ કિંમત મળે એ બેનો તમે તફાવત લ્યો બાદબાકી લ્યો અને જે જવાબ મળે ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 એને આપણે કહેશું બેન્ડવિડ્થ તો અહીં એમ કહીએ કે અહીં ઓમેગા 1 ઓમેગા 1 મોટો છે અને ઓમેગા 2 ના તફાવતને બેન્ડવિડ્થ કહે છે એટલે ખરેખર બેન્ડવિડ્થ બરાબર શું થયું કહેવાય કન્સેપ્ટ થી યાદ રાખજો સૂત્ર બહુ મહત્વનું નથી બેન્ડવિડ્થ કોઈ પૂછે તો બે આવૃત્તિ જે આપી હોય હું તમને રકમમાં એમ કહું કે 1.3 ગુણ્યા 10 ની 6 ઘાતે અને 0.7 ગુણ્યા 10 ની 6 ઘાતે પાવર પરિપથનો અડધો થાય છે તો આ પરિપથની બેન્ડવિડ્થ શું 0.4 ગુણ્યા 10 ની 6 હા એનો તફાવત લઈ લેજે જવાબ આવી એની બેન્ડવિડ્થ બરાબર તો ઓમેગા 1 અને ઓમેગા 2 ના તફાવતને બેન્ડવિડ્થ કહે છે બીજા શબ્દોમાં એ પાવર ત્યારે અડધો થયો હોય ને એ વખતે ની આવૃત્તિ હોય એટલે એને હું કયા શબ્દથી ઓળખું છું હાફ પાવર બેન્ડવિડ્થ એમ અનુનાદ તો ઓમેગા નો ડીઆરિયો એનાથી આ સેજ એક વધુ આવૃત્તિ એક આવું મળે ને કઈ આવૃત્તિ મળે પછી બરાબર છે કારણ કે એ પાવર અડધો થાય એવા બે અલગ અલગ આવૃત્તિ થાય કારણ કે પ્રવાહ પછી ઘટવા માંડે છે અનુનાદ પછી તમે આવૃત્તિ વધારો તો પ્રવાહ ઘટવા માંડે એટલે તમને બે આવૃત્તિ મળે કે જ્યારે પાવર √2માં ભાગનો થાય ને બે આવૃત્તિનો તફાવત એ તમને શું આપે બેન્ડવિડ્થ આપે બરાબર છે તેનો મતલબ આપણે બેન્ડવિડ્થ નું સૂત્ર આવું લખી શકીએ પહેલું આ બેન્ડવિડ્થ નું પહેલું ઇક્વેશન પછી એને એને તમે સૂત્ર બનાવ્યા એ આપણે પછી યાદ રાખે બેન્ડવિડ્થ બરાબર આમ લખાય ઓમેગા 1 માઈનસ ઓમેગા 2 આવું લખાય ઓમેગા 1 શું છે અને ઓમેગા 2 શું છે આપણે કહી દીધું બરાબર છે ઓમેગા 1 જે છે એ પહેલા જ તમને કહી દીધું ઓમેગા 1 શું છે ત્યારની આવૃત્તિ બે જે મળી અલગ અલગ બે આવૃત્તિ છે એ આવૃત્તિ છે એ બેનો તફાવત એને કહેવાય બેન્ડવિડ્થ રેડી હવે ગણાય કે સર આમાં કિંમત મૂકો કઈ વાંધો નહીં કિંમત મૂકી દઈએ બરાબર છે એટલે આ જે આવી હોય જે તમે સૂત્ર બનાવ્યા ને ઓમેગા 1 ના ઓમેગા 2 ના બાકી નથિંગ એલ્સ કિંમત મૂકો એટલે બીજું કઈ નથી આમ એટલે ઓમેગા 1 માઇનસ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 1 ની વેલ્યુ કેટલી છે ઓમેગા નોટ પ્લસ ડેલ્ટા ઓમેગા છે એટલે ઓમેગા નોટ પ્લસ ડેલ્ટા ઓમેગા આની કેટલી છે માઇનસ ઓમેગા નોટ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પછી ઓમેગા ની કિંમત મૂકે એટલે ડેલ્ટા ઓમેગા ઉડી જાય એટલે જવાબ આવે એટલે આપણે આપણા સૂત્ર કહી શકીએ બેન્ડવિડ્થ બરાબર તમે 2 ડેલ્ટા ઓમેગા ગણી હતો પણ ડેલ્ટા ઓમેગા એટલે શું પાછું જે ડેલ્ટા ઓમેગા એટલે આટલો ટુકડો પાવર અનુનાદ આવૃત્તિથી બાજુમાં જે બે બાજુ સરખો સરખો તફાવત મળે અને અનુનાદી આવૃત્તિ મળે તફાવતને ડેલ્ટા ઓમેગા કહેવાય એટલે આટલો ટુકડો ટુકડો સમજો આ બે બિંદુ વચ્ચે જે આવૃત્તિની જે આ કિંમત મળે ઓમેગા નોટ માંથી ઓમેગા 1 બાદ કરો અને જે જવાબ મળે આટલો અથવા તો ઓમેગા નોટ માંથી ઓમેગા 2 બાદ કરો અને જે જવાબ મળે એ ડેલ્ટા ઓમેગા એમ એટલે કન્ફ્યુઝન માં ન રહેતા બરાબર છે કે ભાઈ ઓમ બેન્ડવિડ્થ એટલે ઓમેગા 1 અને ઓમેગા 2 નો તફાવત પણ એને તમારે ડેલ્ટા ઓમેગા તરીકે ન ઓળખવાનું એને ખાલી શું કહી દેવાનું બેન્ડવિડ્થ હાફ પાવર બેન્ડવિડ્થ શબ્દ મતલબ નાખવાનો નકર તમે અહીંયા પછી મૂકીને કન્ફ્યુઝન માં આવશો બરાબર છે એટલે આપણે એટલો કન્સેપ્ટ આવડવો જોઈએ કે પાવર અડધો થાય ત્યારે બે આવૃત્તિ મળે ઓમેગા 1 અને ઓમેગા 2 ઈ બે નો તફાવત એટલે આટલી કિંમત રેડ માર્કર થી ડેન્જર થી જેમ બતાવી છે ને એટલે આટલી જ કિંમત ઈ આપણી બેન્ડવિડ્થ છે આમાં
જે રેડ માર્કર થી બતાવી એટલે આટલી વેલ્યુ બેન્ડવિડ્થ એમ. ઈ બેન્ડવિડ્થ તમે જોવો તો વચ્ચે વચ્ચે કઈ આવૃત્તિ હોય? અનુનાદ. એટલે એનાથી આ બાજુ જાવ ને જે લંબાઈ મળે ઈ ડેલ્ટા ઓમેગા, આ બાજુ આવી ડેલ્ટા ઓમેગા બે લખી દીધું, એ ડેલ્ટા ઓમેગા છે એમ. સમજી ગયા? એટલે ડેલ્ટા ઓમેગા ઘણી વખત તમને રકમ ના આપી અને બહુ ઓછો ઉલ્લેખ કર્યો હોય, કારણ કે કેટલાનો તફાવત છે ના આપ્યું હોય, ડાયરેક્ટ ઈ જ આપી દે કે ટોટલ ક્યારે પાવર અડધો થાય. એટલે આપણે આ મહત્વનું છે. આ તો આપણે એક સમજૂતી પરથી લખ્યું છે કે ભાઈ ખાસ કે અનુનાદ પછી બાજુમાં વધારાની થોડીક આવૃત્તિ એડ થાય ડેલ્ટા ઓમેગા જેટલી, અને ત્યારે પાવર અડધો થાય, અને આ બાજુ સેજ ઓછી આવૃત્તિ હોય ત્યારે પાવર અડધો થાય, એવી બે અલગ અલગ આવૃત્તિ મળે. એટલે એકવાર ડેલ્ટા ઓમેગા ઉમેરાય ત્યારે નહીં, પણ બાદ થાય ને ત્યારે એવી બે અલગ અલગ આવૃત્તિ મળે ત્યારે પાવર અડધો થાય, પ્રવાહ ઉમા ભાગનો થાય. તો આ આપણી શેની કન્સેપ્ટની વાત થઈ ગઈ છે? પૂછ સુધી થઈ ગયું? હાફ પાવર થઈ ગયો આ પાવર અડધો. ત્યારે બેન્ડવિડ્થ, બેન્ડવિડ્થ એટલે આ રેડ કલરથી બતાવેલું છે એટલી વેલ્યુને કહેવાય બેન્ડવિડ્થ, અને એનું ઇક્વેશન પૂછે તો પાવર અડધો થઈ બે આવૃત્તિનો તફાવત. રેડી? જોઈ લ્યો ફટાફટ. ચાલો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઈ છે, ક્યુ ફેક્ટર એટલે શું તેનું સૂત્ર ધારો. બરાબર, પેલા તો આ ક્યુ ફેક્ટર રાશિ આપણને કામ શું આવે એ ખબર પડે, તો આપણે ક્યુ ફેક્ટર નું સૂત્ર ધારક એટલે આપણે આખો ક્વેશ્ચન એવો લખીએ કે ક્યુ ફેક્ટર રાશિની સમજૂતી આપી, એ રાશિ વિશે પેલા તમે અમને સમજાવો, અને પછી ક્યુ ફેક્ટર નામની તમે જે રાશિને સમજાવી અને એનું શું બનાવી દો સૂત્ર. સરસ, ચાલો. ક્યુ ફેક્ટર, આ ક્યુ ક્યુ એટલે ક્વેશ્ચન નું આ ક્યુ છે, એટલે ક્યુ લખના આપવું પડી એમ, અને આ ક્યુ ફેક્ટર રાશિ નું નામ છે. ક્યુ ફેક્ટર એટલે શું? સમજૂતી આપો અને પછી બીજું કામ શું કરો? હા, તથા તેનું સૂત્ર તારવો. કોનું સૂત્ર ધારવી દો? ક્યુ ફેક્ટર નું. બરાબર, હવે ક્યુ ફેક્ટર નામની રાશિ પેલા કામ શું આવે? તો અનુનાદ જે અહીંયા જો આ જે વક્ર દોર્યો છે, બરાબર છે, આ બોર્ડ ઉપર તમે વક્ર જુઓ તો આ વક્રને આપણે અનુનાદ વક્ર કહીએ. સર્કિટ હોય એની માટે આ અનુનાદ વક્ર મળે, LCR પરિપથ હોય, બે અલગ અલગ સર્કિટ માટેનો અનુનાદ વક્ર છે, બ્લુ માર્કર થી બતાવ્યો છે, એમાં R1 બરાબર તમને યાદ હોય આગલા લેક્ચરમાં તો 100 કિંમત લઈ અને આ વક્ર તૈયાર થયો હતો, અને R2 બરાબર કેટલી કિંમત લીધી હતી? 200 કિંમત લઈને આ વક્ર તૈયાર થયો હતો. આ વક્ર દર વખતે આપણે રીડિંગ લઈ અને બનાવવો એના કરતા એવી રાશિ જ બનાવી નાખીએ કે એ જુઓ હું તમને સર્કિટ આપું કે ભાઈ આ ત્રણ સર્કિટ છે, ત્રણ માંથી કોની માટે તીક્ષ્ણતા વધુ, તો આપણે દર વખતે આલેખ બનાવવો, રીડિંગ લેવા લખવા, આ એક જે છે એ માથાકૂટ વાળું કામ છે. એના કરતા એ સર્કિટના જે ડેટા હોય, એલ હોય, સી હોય, આર હોય, એ ડેટા પરથી જો આપણે એ વક્ર સારો કોનામાં મળશે ખબર પડી જાય તો કેટલું સુગમ ભર્યું થઈ જાય કામ, પેલું પડી જાય આલેખ દોરવાની કઈ ચિંતા નહીં. એની માટે રાશિ બનાવી ક્યુ ફેક્ટર. એટલે ક્યુ ફેક્ટર એ રાશિનું નામ છે જે અનુનાદ વક્રની તીક્ષ્ણતા બતાવે. જેમ તીક્ષ્ણતા વધુ તેમ ક્યુ ફેક્ટર વધુ. એટલે કોઈ એમ કે આ ત્રણ સર્કિટમાંનો ક્યુ ફેક્ટર ઊંચો છે તો એની આમ તીક્ષ્ણતા વધુ હશે, આની જેમ ઓછી. એમ ત્રીજી અહીંયા સર્કિટનો આલેખ દોરો તો એ પ્રમાણે એનાથી નીચી તીક્ષ્ણતા હોય. તીક્ષ્ણતા એટલે આ જે બ્લુ માર્કર છે એની તીક્ષ્ણતા વધુ કહેવાય એમ. બરાબર, અહીંયા આપણે સૌથી પહેલા ક્યુ ફેક્ટર રાશિ એટલે શું લખ્યું હતું એ સમજાવવાનું હતું. હું શું લખી શકું કે LCR એસી શ્રેણી પરિપથમાં, LCR એસી શ્રેણી પરિપથમાં શું આપણે કહી શકીએ? અનુનાદ વક્રની તીક્ષ્ણતા. આ જે તીક્ષ્ણ મેળવી એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા, અનુનાદ વક્રની તીક્ષ્ણતા ક્યુ ફેક્ટર નામની રાશિની મદદથી, ક્યુ ફેક્ટર નામની રાશિની મદદથી દર્શાવી શકાય. બરાબર, અનુનાદ વક્રની તીક્ષ્ણતા ક્યુ ફેક્ટર નામની રાશિની મદદથી દર્શાવી શકાય. એટલે જે પરિપથ માટે ક્યુ ફેક્ટરની કિંમત ઊંચી એની માટે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધુ. ખાસ યાદ રાખજો, જે પરિપથ માટે
જે પરિપથ માટે q ફેક્ટર રાશિનું મૂલ્ય વધું q ફેક્ટર નામની જે રાશિ એનું મૂલ્ય વધું એના માટે અનુનાદ વક્રની તીક્ષ્ણતા વધારે સમજાય તમને ओके तो चलो अपने थोड़ी क्यू फैक्टर राशि ने बनावा यहां आलेख ऊपर से प्रयत्न करिए तुम हमने हाफ पावर बैंडविड्थ भाई ना सर एक आलेख माने हाफ पावर बैंडविड्थ लीधी ब्लू मार्कर वाली ब्लैक मार्कर नो तो वारद न आयो हाफ पावर बैंडविड्थ तो तुम लीधी ज नहीं बराबर छे कई वांधो नहीं एनी आपणे हाफ पावर बैंडविड्थ लेवानो प्रयत्न करिए तो आ पॉइंट 5 नो प्रवाह छे અહીંયા કેટલો હોય 0.25 એટલે અડધો અડધાથી છે જ વધુ એટલે હાફ પાવર થાય એટલે એનો મતલબ એની માટે લીલા કલરની માર્કરથી બતાવ એની બેડ તો અહીંયા કે આપણે લઈ ગયા અહીંયા કે અહીંયા બરાબર છે હવે આવી આવૃત્તિ મળે કે જ્યારે પ્રવાહ કેટલો થાય √2 માં ભાગમાં બીજી સર્કિટની વાત કરું છું લીલા માર્કરથી નીચે તો અડધું થઈ જાય ને અડધાથી તો વધુ હોય ને એટલે આની આની સામે નથી કે ના આવે આ બે ની વચ્ચે આવે સમજી ગયા એટલે અહીંયા કે આપણે અત્યારે બતાવ્યું છે એની કિંમત હવે તમે ધ્યાન દીજો એની આપણી આવૃત્તિ કામેડી ને કામેડી બરાબર તો આ તફાવત એટલે આટલો આવે તફાવત આટલો આ શું કહેવાય હા હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય બીજી સર્કિટ ની હવે હું એ સમજાવવા માંગુ છું આ લીલો પટ્ટો જોવો તમે બોર્ડ ઉપર અને લાલ પટ્ટો જોવો તમને કોની માટે આટલી વેલ્યુની બેન્ડવિડ્થ બતાવે લાલ પટ્ટો સર્કિટ 1 સર્કિટ 1 ની હાફ પાવર બેન્ડવિડ્થ બરાબર અને આ લીલો પટ્ટો છે આ સર્કિટ 2 ની બરાબર ને હવે તમે મને જરા કી કયો તમને કોની હાફ પાવર બેન્ડવિડ્થ વધુ લાગે છે બરાબર કમ્પ્લીટલી સેકન્ડ સર્કિટ માટે વધુ લાગે છે અને એની હાઈટ કેવી તીક્ષ્ણતા કેવી છે ઓછી છે તેનો મતલબ બેન્ડવિડ્થ વધુ મળી તો તીક્ષ્ણતા ઓછી મળી તો બેન્ડવિડ્થ અને તીક્ષ્ણતાનો શું સંબંધ એટલે બેન્ડવિડ્થ બનાવી દીધી કે હાફ પાવર બેન્ડવિડ્થ અને તીક્ષ્ણતા એકબીજાના વ્યસ્તમાં હોય એટલે પહેલો સંબંધ એટલે મળી ગયો અને બીજો સંબંધ હું તમને કહું જો આ જેમ દૂર મળે આ જેમ આ એટલે કઈ આવૃત્તિ અનુનાદ જેમ દૂર મળે એમ આમ ગ્રાફ આમ ખસે અને એમ હાઈટે કેમ મળતી જાય કે આમ ઉપર આમ જેમ જેમ એમ દૂર એમ વધારે આવે એટલે એનો મતલબ હાઈટે સારી મળે તીક્ષ્ણતા સારી મળે તો અનુનાદ આવૃત્તિ વધુ હોય તો તીક્ષ્ણતા વધુ એટલે અનુનાદ આવૃત્તિના કેવા પ્રમાણમાં વધુ સમ પ્રમાણમાં અને બેન્ડવિડ્થના કેવા પ્રમાણમાં તો અહીંયા હું એમ લખી શકું ખાસ અહીંયા કે મને એમના અનુભવ અને આ એક આપણે સમજૂતી ઉપર એવું સૂત્ર બનાવીએ છીએ કે તીક્ષ્ણતા બતાવતી રાશિ ક્યુ ફેક્ટર એટલે ક્યુ ફેક્ટર અલ્ટિમેટલી અમને કહે ક્યુ ફેક્ટર અલ્ટિમેટલી આમ બેન્ડવિડ્થના વ્યસ્ત પ્રમાણમાં આવે સમજી ગયું અને અનુનાદ આવૃત્તિ જે વધુ એમ તીક્ષ્ણતા વધુ એટલે ક્યુ ફેક્ટર એ વધુ એટલે અનુનાદ અનુનાદી આવૃત્તિના કેવા પ્રમાણમાં આવે સમપ્રમાણમાં એટલે ઉપર આવે એટલે ક્યુ ફેક્ટર માટે સાદું સૂત્ર આલેખ ઉપરથી બની ગયું હજી એક રાશિ આલેખ કહે છે કે ક્યુ ફેક્ટર આધાર રાખે ક્યુ ફેક્ટર એટલે વક્રની તીક્ષ્ણતા હજી એક રાશિ આના ઉપરથી દેખાય છે અવરોધને જુઓ તો અહીંયા મોટો અવરોધ અહીંયા નાનો એટલે એનો મતલબ અમુક અર્થથી મોટા અવરોધ માટે ક્યુ ફેક્ટર કેવું મળે ઓછું મળે કારણ કે વક્ર ઓછો તીક્ષ્ણ અવરોધ અહીંયા મોટો તીક્ષ્ણતા ઓછી એનો મતલબ આ મોટું તીક્ષ્ણતા ઓછી તો સંબંધ છે નથીઓ વ્યસ્ત નથીઓ એટલે ક્યુ ફેક્ટર અવરોધ ના કયા પ્રમાણમાં આવે વ્યસ્તમાં આવે એવું ભવિષ્યમાં આપણે સૂત્ર આવે તો સાચું અવરોધ ના વ્યસ્તમાં આવે તો સાચું અહીંયા અવરોધ મોટો છે તીક્ષ્ણતા ઓછી છે સોરી વધુ છે અવરોધ ઓછો તીક્ષ્ણતા વધુ અવરોધ વધુ એટલે એનો મતલબ ક્યુ ફેક્ટર નામની રાશિ તીક્ષ્ણતા બતાવે તો એને ક્યાંક આની સાથે સંબંધ હોવો જોઈએ અવરોધ આરે જે આપણે કદાચ બનાવશું આ તો બની ગયું બરાબર આવૃત્તિ આવૃત્તિ કારણ કે ક્યુ ફેક્ટર એક એકમ રહિતમ છે એટલે અહીંયા કોઈ અચળાંક ન મૂકી શકીએ બરાબર છે એટલે ડાયરેક્ટ આવૃત્તિ
અને આ બેન્ડવિડ્થ એ પણ એક આવૃત્તિ જ છે, તફાવત એટલે એટલે બે ના એકમ ઉડી જાય એટલે એકમ રહી ગામ અનુનાદ ક્યુ ફેક્ટર નામની રાશિ બની જાય. એટલે એક સૂત્ર તો ઈઝીલી આપણે બનાવી દીધું, બરાબર છે. હવે આપણે વધારે સૂત્ર બનાવવા માટે પ્રયત્ન કરીએ. આ લેખમાંથી આટલો આપણને ડેટા મળી જાય, હવે આ લેખને આપણે પૂછી નાખીએ એટલે આપણે એના ઉપરથી સમજૂતી કંઈક આપશું. આ ખબર પડી ગઈ ને, આપણે લીલી માર્કર અને રેડ માર્કર બરાબર છે, બેન્ડવિડ્થ છે બે માટે આ લેખ માટે, એટલે તમે બરાબર બેન્ડવિડ્થ ને જોઈ લેજો. હવે પેલા પેલા મને કે એલસીઆર પરિપથ હોય એનામાં જ અનુનાદ પડે, એ તો તમે પેલા ભણી ગયા. તો પેલા એલસીઆર પરિપથમાં સામાન્ય રીતના પ્રવાહ કેટલો વહેતો હોય એ પેલા લખો. એલસીઆર એસી શ્રેણી પરિપથમાં મહત્તમ પ્રવાહ આવું કઈ નામ ભાઈ આઈ એમ Vm upon sutra r square r square plus x minus r square આવું તમ બની છે, બરાબર ને. ઓકે, અનુનાદ થાય ત્યારે શું થાય? હા, તો અનુનાદ માટે લખો અનુનાદ વખતે, એક અનુનાદ વખતે નો લખું અને એક આપણે અનુનાદ વખતે મેક્સ કરતા કંપ વિસ્તાર મોટો થાય એટલે આમ લખો એટલે તમને ખબર પડે. આઈ એમ તો એ કંપ વિસ્તાર એટલે મેક્સ છે એવું લખું. સરસ, ઇઝ ઇક્વલ ટુ આ શરત સરખા બે સરખા થઈ જાય ઝીરો એટલે વીએમ બાય આર ચાલે આમ અનુનાદ વખતે. ઓકે, હવે મને જરા કી કયો બેન્ડવિડ્થ તમે સોઈજી ની મને પાવર અડધો લીધો એવી બે આવૃત્તિ મળી કે ઓમેગા 1 વખતે પાવર અડધો થયો. હમણાં જ ભાઈ ના એમ ઓમેગા 1 બરાબર તમે સો ઇક્વેશન બનાવ્યું તો આ લેખ માં આયા ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા, બરાબર ને. આ પેલી આવૃત્તિ મળી, ઓમેગા 2 આવૃત્તિ મળી. આવા વખતે તમે ખાસ શું કીધું હતું અને આની માટે ખાસ પાવર કેવો પાવર અડધો અને પ્રવાહ કેટલો થાય તે વખતે સર્કિટનો જે સર્કિટ દ્વારા તે રૂપમાં ભાગનો થાય, બરાબર છે. ચાલો હવે એક કામ કરો, આ અનુનાદ વખતેના પ્રવાહથી ઋતુમાં ભાગનો થવો જોઈએ એનો પ્રવાહ એમ, ત્યારે પાવર અનુનાદ વખતેના પાવરથી અડધો એમ એવું કહીએ કે અનુનાદ વખતેનો પ્રવાહ છે ઋતુ વડે ભાગાકાર કરું બે બાજુ એટલે એનો મતલબ ઋતુમાં પ્રવાહ એટલે તમે સીધા પાવર અડધાની થિયરીમાં પહોંચી જાઓ. ચાલો એવું કરીએ, અને ઋતુ વડે ભાગતા ઋતુ વડે ભાગાકાર કરતા બે બાજુ ઋતુ વડે ભાગાકાર કરવા દો એટલે જે મહત્તમ પ્રવાહ હતો એનો ઋતુમો ભાગ આવ્યો, સમજાય એટલું ધ્યાન દેજો. જો મહત્તમ વોલ્ટેજ હતો છેદમાં શું આવે ઋતુ લખવાના ને બે બાજુ સર્કિટ પ્રોસેસ થાય આર હતો આર ઋતુ આવ્યો. સાહેબ આ લીલી માર્કર થી શું લખીને ફાયદો થયો? ફાયદો એટલા માટે તમને હાઈલાઈટ કર્યું છે, આ ક્યાંનો અવરોધ બતાવે? હવે આ છેદ વોલ્ટેજ છેદમાં અવરોધ બતાવે, હાફ પાવર વખતેનો અવરોધ થયો કેવાય. આ અવરોધ આગળ જે મળ્યો એ પાવર પરિબળ નો હાફ થયો ત્યારનો અવરોધ કેવાય આ ઋતુ કે નહીં. તો એમ લખો કે આમ પાવર અડધો થાય ત્યારે પરિપથ નો ઇમ્પીડન્સ, ત્યારે પરિપથ નો ઇમ્પીડન્સ આર બાય રૂટ 2 મળે, બરાબર. અને ઇમ્પીડન્સ નું તો જનરલ સૂત્ર શું થાય આવું છે એલસીઆર પરિપથ માટે, પણ આ પાવર અડધો થયો એટલે આવૃત્તિ તમારે પર્ટિક્યુલર ઓમેગા 1 કે ઓમેગા 2 ઈ ફાઇનલ. તો હું પરિપથ ના ઇમ્પીડન્સ નું સૂત્ર આવું આખું લખું સૂત્ર એટલે આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 ઓપર ઓમેગા સી ચાલે ને વર્ક છે એટલે આવું સૂત્ર હોય આ જનરલ સૂત્ર. મારે આવો અવરોધ સાબિત થયો પણ ઓમેગા કેટલું હોય પાવર અડધો હોય ઓમેગા કેટલું હોય ઓમેગા 1 જેટલું હોય કાંઈ ઓમેગા 1 આમ લખું તો આ અવરોધ ક્યારનો બતાવે હાફ પાવરનો આ છે ને અવરોધ તમે સરખાવી શકે તો અહીંયા મૂકી દો પરિબળ નો ઇમ્પીડન્સ રૂટ ટુ આમ પાવર અડધો થાય ત્યારે પરિબળ નો ઇમ્પીડન્સ નું આ સૂત્ર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ ઓમેગા 1 એટલે એ આવૃત્તિ તમે જે હમણાં થિયરી ભણ્યા ને એ આવૃત્તિ ત્યારે પાવર અડધો થાય
અને 1 / ઓમેગા 1 નો c નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r / √2 એટલે ઇમ્પિડન્સ પરિપથ નો 2 પાવર અડધો થાય ત્યારના ઇમ્પિડન્સ છે કમ્પ્લીટ આટલો આનું હવે સાદરૂપ આગળ વધારી આપણે એવું કરીએ બરાબર છે આને સાદરૂપ ને આગળ વધારીએ ચાલો તો એનું સૌથી પહેલા આપણે સાદરૂપ ની અંદર આ વર્ગ દૂર કરીએ તો સામે આ વર્ગમૂળ દૂર કરીએ તો સામે વર્ગ થાય પવન કર દઈએ અહીં r નો સ્ક્વેર વધે વત્તા શું વધે કૌંસમાં ઓમેગા 1 l માઈનસ 1 / ઓમેગા 1 વર્ગ એમ ના એમ અહીંયા આ આ છે વર્ગ હો અહીંયા વર્ગ થાય એટલે r નો વર્ગ r સ્ક્વેર અને √2 નો વર્ગ 2 અને 2 r સ્ક્વેર r સ્ક્વેર છે ને સામેની બાજુ જવા દો તો 2 r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર એટલે ખાલી r સ્ક્વેર એટલે અહીંયા વધે ઓમેગા 1 l માઈનસ ઓમેગા 1 c નો સ્ક્વેર બરાબર r સ્ક્વેર આટલું વધે હવે કામ કરો બે બાજુથી વર્ગ દૂર કરો બરાબર છે બે બાજુથી વર્ગ દૂર કરો તો ઓમેગા 1 l માઈનસ 1 / ઓમેગા c બરાબર r વધે અહીં આપણે લખી શકાય ઓમેગા 1 l માઈનસ 1 / ઓમેગા c ઇઝ ઇક્વલ ટુ r હવે જે હું સ્ટેપ કરું છું ને એ ખાસ તમે સ્ટેપ જોજો હવે ઓમેગા 1 ની વેલ્યુ મૂકું છું અવેલેબલ છે તો મૂકી જ દેવાય ને ઓમેગા 1 ની તમને વેલ્યુ તમારી પાસે કઈ અવેલેબલ છે આપણે અનુનાદી આવૃત્તિમાં સે ડેલ્ટા ઓમેગા જેટલા આવૃત્તિથી સેજ વધારે આવૃત્તિ એટલે ઓમેગા 1 મળે મારી પાસે વેલ્યુ છે આવી કઈ વેલ્યુ આપણે અહીં લઈ લીધી ઘણી વખત કે પરંતુ ઓમેગા 1 નો બરાબર ઓમેગા નોટ પ્લસ ડેલ્ટા ઓમેગા હોય બરાબર ત્યાં એલાથી નાખો બે જગ્યાએ ચાલે ને તો જો તો અહીંયા શું લખું ઓમેગા નોટ પ્લસ डेल्टा ओमेगा आयल माइनस वन अपॉन ओमेगा नॉट प्लस डेल्टा ओमेगा सी एम नाइन इक्वल टू आर फाइव बराबर चार लो हवे क्वेश्चन ही चे कि यहाँ जे हम स्टेप करो जो एमाथी आ ओमेगा नॉट ने कॉमन काटो तुम कि क्यों भाई ओमेगा नॉट ने कॉमन काटने जरूर से कारण कि अनुनादी आवृत्ति से ना सूत्र ही मने आवड़े वन अपॉन अंडर रूट एल सी ने वो कहीं मने आवड़े તો એક એક કામ આવશે મૂકવા માટે અત્યારે મૂકવા માટે કામ આવે એટલે ને કોમન કાઢીએ અહીંયા બે જગ્યાથી કોમન કાઢો એની આ l તો ગુણાકારમાં છે ઓમેગા નોટ l હતો અહીંયા ઓમેગા નોટ કોમન એટલે 1 વધે આના પાછળનાથી તો છેદમાં લખી નાખું આ માઈનસ m ના m 1 m ના m છેદ એમાંથી પણ ઓમેગા નોટ ને કોમન કાઢો એટલે ઓમેગા નોટ c હા ઓમેગા નોટ c તો પહેલેથી બહાર હતો જ અહીંયા વધે ડેલ્ટા ઓમેગા / ઓમેગા નોટ સરસ રેડી હવે આને લગતું મને કઈક આવડે છે 1 / ઓમેગા નોટ c તમને એને લગતું તમને શું આવડે છે તમે અનુનાદી આવૃત્તિ મેં તમને પહેલા કહ્યું મને અનુનાદી આવૃત્તિ ને લગતું કઈક સૂત્ર આવડે છે ને એટલે જ મેં આ પ્રયત્ન કર્યો બાકી હું મૂકે દર થાય યાદ કરીએ ઓમેગા નોટ બરાબર 1 / અંડર રૂટ l c વર્ગ કરો તો 1 / l c અહીંયા વર્ગ છે અને પેલા નીચે દેવા દઈએ પછી કઈક વિચારશું l ઉપર લઈ લેજો l બરાબર શું હોય 1 / ઓમેગા નોટ નો સ્ક્વેર ગુણ્યા છે આયા જરા આ કરું લઈ વર્ગ નો આય તો ઉપર નીચે ઓમેગા નોટ વડે ગુણી નાખું ને તો હેલું પડે ને એટલે વર્ગ થઈ જાય તાં જગ્યાએ શું લખાય ઓમેગા નોટ l લખાય ને જો આરી આયા એટલે આની જગ્યાએ l લખાય ઓમેગા નોટ તો ગુણાકાર ના લીધે આવશે એટલે એવું સ્ટેપ આપણે કરી આપણને ખબર હતી એટલે આપણે એવું કરી શકીએ ચાલો ને આ એમ ના માને અત્યારે જેનું સાદરૂપ અપાય એનું જ અપાય આને કઈ થતું નથી એનું કઈ સાદરૂપ આપી શકાય નહીં એમ ના કોણ આ ઓમેગા નોટ એલ એના બાજુનું પદ એમ ના 1 + ડેલ્ટા ઓમેગા / છેદમાં ઓમેગા નોટ બરાબર ને માઈનસ ઓમેગા નોટ વડે ઉપર ગુણ્યા તો ઓમેગા નોટ વડે ભાગ્યા વર્ગ થઈ ગયો થઈ જાય ને અહીંયા બરાબર ને અને કૌંસમાં 1 + ડેલ્ટા ઓમેગા / છેદમાં ઓમેગા નોટ એમ ના એમ ઇક્વલ ટુ r હવે આ વેલ્યુ ક્યારે આપણે મૂકવાની ખબર જ છે આની જગ્યાએ શું લખી નાખું 1 / છે એટલે આ લખી નાખું l એની જગ્યાએ l લખી નાખો આ વેલ્યુ મૂકી દઉં ને હવે
આ વેલ્યુ ત્યાં મૂકી દો ઓકે ચાલો તો ઓમેગા નો ડેલ એમ ના એમ 1 પ્લસ આ ડેલ્ટા ઓમેગા છે નો ઓમેગા નો ડેલ ના એમ માઈનસ આ એલ લખું ઓમેગા નોટ કો છે એલ લખું છેદમાં 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છે નો ઓમેગા નોટ એમ ના એમ આ તો નીકળી ગયું ને એટલે કે એ લાવ્યું બરાબર જેના ઉપર રેડ કલર ની માર્કર થી રાઉન્ડ કર્યું છે 1 અપોન આની કિંમત એ જ છે એલ એટલે રેડ માર્કર થી એની કિંમત એલ લખી નાખી બરાબર બાકી બધી કિંમત એમ ના એમ ઇક્વલ ટુ આર એમ ના એમ જાવ જાય કમ્પ્લીટ કરી લો કોઈ ક્વેશ્ચન આમાં આ પદ ને ઉપર જવા દો તો માઈનસ એક ઘાત થાય માઇનસ એક ઘાત થાય ઉપર જવા દો તો ચાલો ઉપર જવા દઈએ ઓમેગા નો ડેલ એમ ના એમ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છે નો ઓમેગા નો ડેલ એમ ના એમ માઇનસ એમ ના એમ ઓમેગા નો ડેલ એમ ના એમ આ ઉપર આવ્યું 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છે નો ઓમેગા નો ની માઇનસ એક ઘાત ઇક્વલ ટુ આ આવું થાય કેના થાય હવે ક્વેશ્ચન ઈ આવ્યો આની માઇનસ એક ઘાત આવી ગઈ સાહેબ પ્લસ એક ઘાત વર્ગ આવું પ્લસ ઘાત આવી ગઈ ધન તો અમને એનું શું આવડતું હતું સૂત્ર આવડતું હતું આ તમે અલગ જ ઘાત કંઈક લઈ આવ્યા આનું આપણે ઘણી વખતે તમને સમજાવ્યું છે દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણ બરાબર આપણે એના સૂત્ર 11 માં ધોરણમાં ગુરુત્વાકર્ષણ ની ચેપ્ટર માં લખાવતા હતા માઇનસ ઘાત હોય તો શું કરવું કે પેલા એક પદ હોય એની જીરો ઘાત હોય ઓલાની એન હોય એકની આની ઘાત ઘટતી જાય નાની ઘટતી જાય એવું આખો ક્વેશ્ચન હતો પણ એવું આપણે યાદ રાખવું અઘરું પડે એટલે આપણે સાદી રીતના યાદ રાખતા હતા દ્વિપદી પ્રમેયના વિસ્તરણ અનુસાર પેલા પહેલું પદ લખતા હતા પછી આ તો યાદ રાખવા માટે છે હકીકત તો આખું મેં કીધું એવું વિસ્તરણનું સૂત્ર છે જ આપણે યાદ રાખવા માટે દ્વિપદી પ્રમેયના વિસ્તરણ અનુસાર આપણે લખતા હતા કે દ્વિપદી પ્રમેય મુજબ આ જે પદ જે છે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છે નો ઓમેગા નો ની માઇનસ એક ઘાત વિસ્તરણ કરો તો આપણે એવું લખતા હતા પેલા પહેલું પદ એમ ના એમ આવે કારણ કે ઓહ્મના નિયમ પ્રમાણે શું આવે આની એન ઘાત આની ઝીરો ઘાત હા પછી ઓલાની વધતી જાય આની આની ઘટતી જાય ઝીરો માંથી એન માઇનસ વન થાય પણ એની એકની ગમેલી ઘાત કરી એક જ આવે અને આની ઝીરો હોય હવે એક ઘાત બરાબર એટલે આવી રીતના આગળ વધતું જાય આપણું સૂત્ર પણ આપણે શું યાદ રાખ્યું છે પેલા પહેલું પદ એમ ના એમ પછી આને ગુણાકારમાં આગળ લઈ લેવાની ઘાત માઇનસ એટલે કારણ કે માઇનસ હોય ને ઘાત એટલે નિયમ પ્રમાણે તમે જે ઘાત વધારો ઘટાડો કરો એમાં પહેલું પદ માઇનસ આવે બીજું પ્લસ ત્રીજું વળી માઇનસ એવી રીતના પદ આગળ આવે એટલે બીજું પદ માઇનસ આવે પણ આપણે યાદ રાખવાનો તોડ એવો ગોઈતો છે કે પેલા પહેલું પદ એમ ના કઈ ઘાત ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે ઘાત એક માઇનસ ગુણ્યા એટલે માઇનસ એક ડેલ્ટા ઓમેગા છેદમાં ઓમેગા નોટ પાછળના પદો નાના હોય એટલે અવગણ દઉં આવું પાછળ આવે પણ નાના હોય એટલે કેમ અવગણે નાના એટલે કેમ આ ડેલ્ટા ઓમેગા છે તો ઓમેગા નોટ છે આ તો હવે નાનું હોય એટલે આલેખમાં જોયું ને આટલી કિંમત ઓમેગા નોટ તો મોટી કિંમત હોય અનુનાદ આવૃત્તિ એટલે છેદ મોટો થાય તમે જવાબ એક કરતા નાનો થાય એટલે પાછળના પદ બધા એમ કરવાના હા પાછળના પદ અવગણવાના કહેવાનો મતલબ આનું સાદું આવું આવે 1 માઇનસ ડેલ્ટા ઓમેગા છે ઓમેગા નોટ આ માઇનસ કાઢ બરાબર તેની જગ્યાએ સાદું રૂપ લખી નાખ્યું આટલું બરાબર છે આ હકીકતમાં સૂત્ર તમારે મેં કીધું એ રીતના આવે તો અહીંયા પેલા એ રીતના યાદ રાખી લેવાનું એને યાદ નો રહ્યા સૂત્ર પેલું પદ એમ ના ઘાત ગુણ્યા પેલું પદ બીજું પદ થઈ ગયું વિસ્તરણ પાછળના પદ આપણે ફિઝિક્સમાં હંમેશા નાના જ આવે એટલે એના અવગણી નાખવાના ઓકે ચાલો આ કિંમત મૂકો વેલ્યુ મૂકી એની એટલે ઓમેગા નો એમ ના ઓમેગા નો ડેલ એમ ના એમ 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છેદમાં માઇનસ ઓમેગા નોટ એટલે એમના આની જગ્યાએ શું લખવાનું 1 માઇનસ સરસ ઇઝ ઇક્વલ ટુ આ યાદ રહેશે ને આટલું આ વિસ્તરણ મેં કીધું એ રીતના યાદ રાખી લેવાનું બરાબર છે મેં કીધું એ રીતના વિસ્તરણને યાદ રાખી લેવાનું એટલે તમારે વિસ્તરણમાં ગાડી અટકે નહીં હવે આને અંદર ગુણી નાખો આ આની અંદર ગુણી નાખો બે ને એક આને અંદર ગુણી આને અંદર ગુણો તો ઓમેગા નોટ એલ હા આયો કરાવો અને બહાર જ કાઢી લે એટલે ઓમેગા નોટ એલ બે માંથી બહાર નીકળી જાય અહીંયા શું બચે 1 પ્લસ ડેલ્ટા ઓમેગા છે તો ઓમેગા નોટ આ માઇનસ અંદર આપી દેવાનું માઇનસ એ પ્લસ માઇનસ માઇનસ પ્લસ ડેલ્ટા ઓમેગા છે તો ઓમેગા નોટ ઇઝ ઇક્વલ ટુ આ થઈ જાય જાય કે ઉડે
અને ઓલાનું 2 થઈ જાય 2 ડેલ્ટા ઓમેગા સરસ ચાલો ભાઈ ઓમેગા નો ડેલ એમ ના એમ બરાબર અને આની વેલ્યુ કેટલી આવી 2 બાપા ડેલ્ટા ઓમેગા ભાઈ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આવડી જાય ઓમેગા નો આવડી જાય તો સૂત્ર શું મળ્યું આ બરાબર હવે આ ઓમેગા નો ઉદાહરણ નથી સમજો કેમ બેન્ડવિડ્થ માટે આપણે અહીં મતું છે બરાબર છે અહીંયા આપણે જે સૂત્ર બનાવવું છે એ ક્યુ ફેક્ટર નું બનાવવું છે ધ્યાનથી જોજો તમને આ લેખમાં યાદ છે 2 ડેલ્ટા ઓમેગા એટલે આ બાજુ ડેલ્ટા ઓમેગા કિંમત ને આ બાજુ એટલે એટલી કિંમત ને 2 ડેલ્ટા ઓમેગા એટલે બેન્ડવિડ્થ કહેતા હતા ને સૂત્ર ઓલું આ લેખમાં દોર્યું તો જો અહીંયા જે સૂત્ર લખ્યું ને એ આને સામે જવા દો આને નીચે લઈ લો તો આ જે ક્યુ ફેક્ટર ને લખવું જે સૂત્ર બનાવવું છે ને એવું કઈ બને એવું મને લાગી રહ્યું છે બરાબર છે એટલે તમે ધ્યાન દેજો કે પેલા 2 ડેલ્ટા ઓમેગા એટલે આલેખ યાદ આવ્યો નકર ફરીથી યાદ કરાવ ક્વેશ્ચન પૂછી નાખીએ આપણે સોજો તો તો ક્યુ ફેક્ટર નું સૂત્ર બરાબર છે એટલે કઈ વાંધો નહીં ત્યાં આપણે જે છે એ દર્શાવીએ એટલે કઈ વાંધો નહીં આટલો પાઠ પૂછી નાખ્યા એટલે તમને ખબર છે ને અનુનાદ વક્રની તીક્ષ્ણતા ક્યુ ફેક્ટર નામની રાશિથી આપી શકાય આટલી સ્પેસ આપણે ઇનફ છે ચાલો બરાબર છે હવે યાદ હોય તો આપણે આવી રીતના આલેખ જે ભણાવ્યો હતો આમ શોર્ટ માં આલેખ દોરી દો એટલે યાદ આવી જાય નકર વળી ભૂલાઈ ગઈ હશે આ આલેખ દોર્યો તો યાદ આવ્યો ને આ વચ્ચે વચ ઓમેગા નોટ હતો યાદ આવ્યું બરાબર ના એ આને હું આપણે હું કહેતા હતા બેન્ડવિડ્થ એટલે 2 ડેલ્ટા ઓમેગા ને હું કહીએ ભાઈ બેન્ડવિડ્થ રેડી ચાલો એવું અહીંયા આપણે કરીએ કઈ જે આપણું છેલ્લું સૂત્ર હતું એમાંથી આગળ જોજો અહીંયા ધ્યાનથી આ ઓમેગા નો ડેલ હતો ને તો ભલે એવી અત્યારે કઈ આપણ નડતો નથી આર ને નીચે લઈ લીધો અને આ જે છેદ જે છે એને સામે જવા દીધો આને છેદમાં જવા દીધો આવું થયું ઓમેગા નોટ ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા છોકરો હવે આ જુઓ તો આ અનુનાદી આવૃત આ આ કઈ આવૃત્તિ થઈ અને આ એ શું આપે બરાબર છે તો આપણે તો પહેલેથી જ લખ્યું હતું આ લેખ ઉપરથી સમજૂતી આપી પરંતુ ક્યુ ફેક્ટર બરાબર તો પહેલું સૂત્ર તો આ હતું જ આપણી પાસે ઓમેગા નોટ ના છેદમાં 2 ડેલ્ટા ઓમેગા જે અહીંયા બનાવ્યું હતું એ અનુનાદી આવૃત્તિ લો ઓમેગા અને બેન્ડવિડ્થ એટલે 2 ડેલ્ટા ઓમેગા ડાંજી કે ક્યુ ફેક્ટર લખી નાખો તો જો બીજું સૂત્ર હવે તૈયાર થઈ ગયું ક્યુ ફેક્ટર નું આના ઉપર થી સરસ ક્યુ ફેક્ટર બરાબર ઓમેગા નો ડેલ અપોન આર આ બેઠે બેઠું સૂત્ર કોમ્પિટિટિવ એક્ઝામ માં પૂછે ક્યુ ફેક્ટર નું સૂત્ર કેટલા થાય છે તમે લિસ્ટ બનાવજો આ તો એક ભાઈ નું આપણે અલગ અલગ કિંમત મૂકીને ઘણા બધા બનાવી શકીએ એટલે ઉતાવળ નહીં કરી પ્રશ્ન પૂછે તો ક્યુ ફેક્ટર નું સૂત્ર શું ઘણી વખતે સિમ્પલ નામ એવું અલગ છે ને એટલે દાખલામાં ખાલી એટલું પૂછે ક્યુ ફેક્ટર ગણો એટલે આપણે વળી વિચારવું પડી જાય રાશિ કઈ હશે એટલે છે નહીં કઈ રાશિ સિમ્પલ રાશિ છે પરિમાણ રહિત અંક હોય અને એકમ કોઈ હોય નહીં આટલી એની કિંમત હોય આ સૂત્ર મૂકી દઈએ તમારી વાત પૂરી થઈ જાય જોઈ લો ફટાફટ આટલું પછી અને બીજા સૂત્ર આપણે બનાવીએ આના પરથી આ મેઇન આટલું આપણે તાર્યું જો ક્યુ ફેક્ટર નું આ મેઈન સૂત્ર આપણે જે આટલી તારવણી કરી ભણાઈ ગઈ બરાબર દાખલામાં ઘણી વખતે અનુનાદી આવૃત્તિ એ બી આ સૂત્ર ઓમેગા નોટ બરાબર 1 અપોન અંડર રૂટ એલસી લખાય વર્ગમૂળ દૂર કરો સામે વર્ગ ઓમેગા નોટ નો સ્ક્વેર બરાબર 1 અપોન એલસી એલ ને કરતા બનાવો ઓમેગા નોટ નીચે જાય એટલે ઓમેગા નોટ નો સ્ક્વેર સી આ કિંમત અહીંયા મૂકી દો એલ ની જગ્યાએ એટલે આ એનું સૂત્ર આવું બને બીજું એટલે આપણી માટે ત્રીજું સૂત્ર અને ઓમેગા નોટ ની વેલ્યુ 1 અપોન અંડર રૂટ એલસી જે અહીંયા મૂકો 1 અપોન અંડર રૂટ એલસી એલ બાય આર
LL વર્ગમૂળમાં LL ઉડી જાય ને આ ચોથું સૂત્ર રેડી આટલા સૂત્ર યાદ રાખો